નમસ્કાર મિત્રો જય હિન્દ આજે આપણે ભારતના ઇતિહાસમાં વર્ષ અઢારસો પંચ્યાસી એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી લઈને વર્ષ ઓગણીસો સુડતાલીસ માઉન્ટ બેટન યોજના વચ્ચેની જે અમુક પ્રમુખ ઘટનાઓ બની હતી જેમ કે હોમ રૂલ આંદોલન છે અસહકાર આંદોલન છે સવિનય કાનૂની ભંગ હોય રોલ એક્ટ હોય જલિયાવાલા બાગ હત્યાકાંડ છોરાછોરી કાંડ જે ત્રણ ગોળમેજી પરિષદ ભરાઈ હતી તે આ પ્રમુખ ઘટના વિશેની વાત કરવાની છે તો આપણે સૌપ્રથમ શરૂઆત કરીએ વર્ષ અઢારસો પંચ્યાસીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસથી તો તેમાં વાત કરીએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં તેની સ્થાપના અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો ને પંચ્યાસીના વર્ષ અઠ્યાવીસ ડિસેમ્બર એટલે છેલ્લો મહિનો અને અઢારસો પંચ્યાસીનું વર્ષ હતું હવે કોંગ્રેસ સ્થાપવાનો મુખ્ય કોંગ્રેસની સ્થાપના કરવાનો મુખ્ય ઉદ્દેશ એવો જ હતો કે જે અંગ્રેજ સરકાર સામે ભારતીયોની અરજીઓ છે તેને વ્યવસ્થિત રીતે પ્રદર્શન કરવાનું બરાબર પોતાની જે માંગ છે તેને રજૂ કરવાનો હતો હવે એવું થતું હતું કોઈ વ્યક્તિગત રીતે પોતાની માંગ રજૂ કરે તો અંગ્રેજ સરકાર તેનો પ્રત્યુત્તર વ્યવસ્થિત રીતે આપતા ન હતા એટલા માટે કોઈક સંસ્થા દ્વારા કે ઘણા બધા વ્યક્તિઓ ભેગા થઈને તેની સામે પોતાની કંઈક માંગને રજૂ કરે તો તેનો વ્યવસ્થિત રીતે જવાબ મળી શકે અને કોંગ્રેસનો ઉદ્દેશ કાંઈ અંગ્રેજ સરકારને દેશની બહાર કાઢવાનો હતો નહીં બરાબર જે દેશને સરકાર ચલાવી રહી છે તેને જ રાખીને અમુક તેમાં સુધારો લાવવાનો હતો બરાબર કે ભારતના લોકોનું થોડુંક હિત રહે તેની વાત કરવાની હતી તેના સ્થાપક તરીકે હતા એલન ઓક્ટોવિયમ હુમ જેને આપણે એ હો હ્યુમના નામે ઓળખીએ છીએ જે પોતે સ્કોટલેન્ડના નિવાસી એક અંગ્રેજ વ્યક્તિ હતા તો અંગ્રેજ વ્યક્તિ દ્વારા કોંગ્રેસની સ્થાપના થઈ હોય એ પાછું ભારતના લોકોના હિતો માટે તો ઘણા ભારતીયોએ તેનો વિરોધ પણ કર્યો હતો સ્થળની વાત કરીએ તો ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત કોલેજ જે બોમ્બેમાં આવેલી છે તો કોંગ્રેસની સ્થાપના કઈ જગ્યાએ થઈ હતી બોમ્બેમાં કઈ કોલેજમાં ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત કોલેજમાં યની વાત કરીએ તો લોર્ડ ડફ્રી તો એવું પૂછાય કે કોંગ્રેસની સ્થાપના થઈ તે સમયે ભારતના વાયસરોય કોણ હતા તો કે લોર્ડ ડફ્રી લોર્ડ ડફ્રીને જે કોંગ્રેસ વિશેને પોતાનું વાક્ય પણ કહેલું છે તો કહે છે કે કોંગ્રેસ એ અલ્પસંખ્યક લોકોનો સમૂહ છે જે તેના હિતોનું રક્ષણ કરે છે તો આવા અલગ અલગ વ્યક્તિએ પોતાના કોંગ્રેસ વિશેના અલગ અલગ વાક્યો કહેલા છે તેમાં લોર્ડ ડફરીનું આ વાક્ય આપણે યાદ રાખીશું પ્રથમ અધ્યક્ષની વાત કરીએ તો વ્યોમેશચંદ્ર બેનરજી તો કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા તો કે વ્યોમેશ ચંદ્ર બેનરજી જે પ્રથમ બેઠક બોલાઈ હતી બરાબર અઢારસો પંચ્યાસીના વર્ષમાં તો તેની પ્રથમ અધ્યક્ષ તરીકે વ્યોમેશચંદ્ર બેનરજી હતા પહેલાં તેનું નામ ઇન્ડિયન નેશનલ એસોસિએશન હતું પરંતુ દાદાભાઈ નવરોજીએ તેને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નામ આપ્યું હવે આપણે મેં કીધું એ પ્રમાણે કે તેની પૂર્વગામી ઘણી બધી સંસ્થા હતી તેમાંથી એક સંસ્થા હતી ઇન્ડિયન નેશન નેશનલ એસોસિએશન તો આ ઇન્ડિયન નેશનલ એસોસિએશનનું નામ બદલીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કરી દીધું આ નામ આપવાનો સુજાવ કોઈ આપ્યો હતો તો કે દાદાભાઈ નવરોજી જેના બરાબર તેના દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ કોંગ્રેસનો અર્થ થાય છે લોકોનો સમૂહ જે એક યુએસએનો શબ્દ છે તે પણ આપણે યાદ રાખીશું તો કોંગ્રેસની વાત હવે આપણે હોમ એટલે ઘર અને રૂલ એટલે કાયદો તો જે ઘરના કાયદો એટલે કે પોતાના કાયદા આપણે ચલાવીશું એવો કઈક ઉદ્દેશ થાય છે જેની શરૂઆત વર્ષ ઓગણીસો સોળમાં થઈ હતી બરાબર હોમ રૂલ લિંગની સ્થાપના ક્યારે થઈ તો કે વર્ષ ઓગણીસો સોળમાં હોમરૂલ સર્વર આઈલેન્ડમાં હોમરૂલ સર્વથી પ્રભાવિત હતી જે ભારતની હોમરૂલ આંદોલન હતું તે આઈલેન્ડમાં આની પહેલાં પણ હોમરૂલ સરોવર થઈ હતી તેનાથી પ્રભાવિત હતી તો આપણે જે હોમરૂલ સર્વરનો ખ્યાલ લીધેલો છે મતલબ ખ્યાલ આવેલો છે તો ક્યાંથી આવેલો છે તો કે આઈલેન્ડમાંથી આવેલો છે હોમરૂલની બે શાખા હતી એક બાળ ગણતર તિલક અને એક હતી એની બેસણની હવે ભારતમાં હોમરોલની મુખ્ય બે શાખા હતી એક સૌ પ્રથમ બાળ ગંગાધર ટિલકની જેણે એપ્રિલ ઓગણીસો સોળમાં સ્થાપના કરી હતી હોમરોલિંગની અને બીજી હતી એની બેસઠની જે સપ્ટેમ્બર ઓગણીસો સોળમાં હોમરોલની સ્થાપના કરી હતી તો આપણને પૂછાય કે ભારતમાં હોમરોલની સ્થાપના સૌ કોણે કરી હતી તો બાળ ગંગાધર ટિલક પરંતુ વધુ શાખા કોની હતી તો કે એની બેસઠની ભારતમાં વધુ પડતી શાખાઓ હતી જે બાળ ગંગાધર ટિલકનું હોમરોલ હતું તેનું મુખ્યાલય બેલગામ પુણેમાં આવેલું હતું અને જે એની બેસઠનું જે હોમરૂલની રૂલની શાખાઓ હતી તેનું મુખ્યાલય મદ્રાસમાં આવેલું હતું તો બંને મુખ્યાલય પણ આપણે યાદ રાખીશું તો હતી હોમરૂલની વાત આગળ વાત કરીએ આપણે રોલેટ એક્ટ જેણે ગાંધીજીએ કાળો કાયદો પણ કહ્યું હતું સર સિડની રોલેટની અધ્યક્ષતામાં કાયદો લવાયો હતો અઢાર માર્ચ ઓગણીસો ઓગણીસના રોજથી લાગુ કરાયો તો તારીખ અઢાર માર્ચ ઓગણીસો ને ઓગણીસ હવે બન્યું એવું કે પ્રથમ વિશ્વયુદ્ધ આપણે ઓગણીસો ચૌદથી ઓગણીસો ને અઢાર સુધી ચાર વર્ષ માટે ચાલે છે તો આ વિશ્વયુદ્ધમાં પણ ભારતમાં પણ થોડા ઘણા રમખાણો કઈ વસ્તુ થાય તો તેને વધુ પડતા શાંત કરવા માટે સર સિડની રોલેસની અધ્યક્ષતામાં આ કાયદો લવાયો જે મુજબ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાય છે જો અંગ્રેજ સરકારને કોઈપણ વ્યક્તિ ઉપર શંકા થાય તો અંગ્રેજ સરકાર તેને કંઈ પણ પૂછ્યા વગર કોઈપણ કાયદેસરની કાર્યવાહી કર્યા વગર તેની ધરપકડ કરી શકે અને તેની ધરપકડ કર્યા પછી પણ તેને અનિશ્ચિત કાળ સુધી એટલે કે અમર્યાદિત સમય સુધી પોતે જેલમાં રાખી શકે અને તેની વિરુદ્ધમાં કોઈ અદાલત ભારતની કોઈ અદાલત કેસ લડી પણ શકે નહીં તો આવો કાયદો હતો એટલા માટે ગાંધીજીએ કીધું કે આ તો કાળો કાયદો છે તો કાળો કાયદો કોઈએ કહ્યું હતું તો કે ગાંધીજીએ કોને રોલેક્ટ એક્ટને જેના હેઠળ કોઈપણ વ્યક્તિની શંકાના આધારે ધરપકડ કરી શકાતી હતી શંકા થાય અંગ્રેજ સરકારને એટલે સીધી ધરપકડ મોતીલાલ નહેરુએ નો વકીલ નો અપીલ અને નો દલીલનો કાયદો કહ્યું તો મોતીલાલ નહેરુનું કેવું છે આમાં તો વકીલ પણ ન કરી શકાય એટલે નો વકીલ નો અપીલ આમાં તો અપીલ પણ ના કરી શકાય અને આમાં તો દલીલ પણ ના કરી શકાય તો એ પણ આપણે તેનું વિધાન યાદ રાખીશું આગળ વાત કરીએ તો દસમી એપ્રિલ ઓગણીસો ઓગણીસના રોજ પંજાબના લોકપ્રિય નેતાઓ સૈફુદ્દીન કિચલું અને ડૉક્ટર સત્યપાલની ધરપકડ કરવામાં આવી આપણે વાત કરીએ પ્રમાણે રોલેટ ટિકનો લોકો વિરોધ તો કરવાના છે કાળો કાયદો છે તો એ મુજબ પંજાબમાં પણ વિરોધ થતો હતો તો પંજાબમાં દસમી એપ્રિલના રોજ બે લોકપ્રિય નેતા હતા ડૉક્ટર સત્યપાલ અને સૈફુદ્દીન કિચવી આ બે લોકોની સરકારે કરી દીધી ધરપકડ તો આ બે લોકોની લોકો ધરપકડ થવાના કારણે લોકો તેનો વિરોધ તો કરવાના તો તેનો વિરોધ અને જે રોલેટેડ હતો તેનો વિરોધ કરવા માટે બધા લોકો એક જગ્યાએ ભેગા થયા તો કે કઈ જગ્યાએ ભેગા થયા તો કે જલિયાવાલા ભાગમાં ભેગા થયા જેના કારણે આ જલિયાવાલા ભાગ હત્યાકાંડ થાય છે તો તેની વાત કરીએ તો તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસ અમૃતસર પંજાબમાં જલિયાવાલા બાગ હત્યાકાંડ થાય છે તારીખ આપણે ખાસ યાદ રાખીશું તેર એપ્રિલ ઓગણીસો ને ઓગણીસ રોલેટેકના વિરોધમાં જલિયાવાલા બાગ પંજાબ અમૃતસર એક સભા બોલવામાં આવી તેઓ શાંતિપૂર્ણ વિરોધ કરતા હતા પરંતુ જનરલ ડાયરે તેને ગોળીબાર કરવા તેના પર ગોળીબાર કરાવ્યો હવે થાય છે એવું કે જે રોલેટ્રેક હતો તેનો વિરોધ કરવા માટે લોકો એક જગ્યાએ ભેગા થયા વૈશાખી પૂર્ણિમાના દિવસે શાંતિપૂર્ણ પોતે વિરોધ પણ કરી રહ્યા હતા રોલાટેકનો તો શાંતિપૂર્ણ વિરોધ કરતા હતા ત્યારે જનરલ ડાયર નામનો વ્યક્તિ હતો તેણે એ બધા લોકો પર ગોળીબાર કરવાની પરમિશન આપી દીધી એટલે લોકો મતલબ તેના જે સૈનિકો હતા તે ગોળીબાર કરવાના તો ગોળીબાર કરવાને કારણે ઘણા એ લોકોની હત્યા થઈ જે એક સાઈડમાં બરાબર જે બાગ હતો તે દરવાજા તેના પણ બંધ કરી દીધા અને તેની દીવાલ પણ ખૂબ ઊંચી હતી તેના કારણે લોકો તેની બહાર નીકળી શકતા નહીં અને એક સાંકડો દરવાજો હતો ત્યારથી એક લોકો તો કેટલા નીકળી શકે અને સાઈડમાં તો એક કૂવો હતો તો લોકો પોતાની પોતાને બચાવવા માટે તે કૂવામાં પણ કૂદી જતા હતા એવી પણ વાત થઈ હતી આ ઘટનાના વિરોધમાં મહાત્મા ગાંધીએ કેસરી હિંદ અને રવિન્દ્રનાથ ટાગુરે નાઇટૂડનું ખિતાબ પાછો આપી દીધું આ જે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો તેના હાલમાં પણ જે જગ્યાએ આપણે જોઈએ તો દિવાલ ઉપર ગોળીના નિશાનો જોવા મળતા હોય છે તો આ ઘટના બહુ અહિંસક ઘટના કહેવાય તેના કારણે ગાંધીજીએ પોતાને મળેલું કેસરે હિન્દનું બિરુદ હતું બરાબર વર્ષ બે હજાર ઓગણીસસો ચૌદથી દરમિયાન જે વિશ્વયુદ્ધ ચાલ્યું હતું તેમાં ગાંધીજીના કહેવાથી ભારતના ઘણા સૈનિકો તેમાં જોડાયા હતા તેના કારણે અંગ્રેજ સરકાર ખુશ થઈ અને ગાંધીજીને આપ્યું હતું એક બિરુદ કેસરે હિંદનું હિન્દનું તો ગાંધીજી આપી દીધું તેને રિટર્ન કે ભાઈ અમારે તમારું બિરુદ જોતું નથી અને રવિન્દ્રનાથ ટાગોરે પોતાનું નાઇટહૂડનું જે ખિતાબ હતો બરાબર તેને પણ પાછો આપી દીધો આ ઘટનાની તપાસ માટે હન્ટર કમિશનની નિમણૂક કરવામાં આવી હતી હવે આ મોટી ઘટના બની એટલે લોકો વિરોધ તો કરવાના એટલે તેની તપાસ માટે કમિશનની નિમણૂક કરવામાં આવી તેનું નામ અપાયું હન્ટર કમિશન સરકારી અહેવાલ મુજબ આમાં ત્રણસો ને લોકો મારી ગયા પરંતુ કોંગ્રેસ સમિતિ અનુસાર તેમાં એક હજારથી પણ વધુ લોકોની હત્યા થઈ હતી હવે અંગ્રેજ સરકાર હોય એ તો પોતાના પક્ષમાં જ બોલવાના તો તેના રિપોર્ટ મુજબ બાગ હત્યાકાંડમાં માત્ર ત્રણસો ને ઓગણસી લોકોની હત્યા થઈ પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ હતી બરાબર કોંગ્રેસને જે પોતાની કમિટ હતી તેના દ્વારા તપાસ કરાઈ તો તે મુજબ બાગ હત્યાકાંડમાં એક હજારથી પણ વધુ લોકોની હત્યા થઈ હતી જે વાસ્તવિકતા દર્શાવે છે હંસરાજ નામના એક ભારતીય જલિયાવાલા બાગ હત્યાકાંડમાં ડાયરને સહાયતા કરી હતી બરાબર કોઈક ને કોઈક વ્યક્તિ એવો નીકળ્યો છે જે અંગ્રેજ સરકારની શરૂઆતથી સહાય કરી છે તો હંસરાજ નામનો વ્યક્તિ હતો જલિયાવાલા બાગ હત્યાકાંડમાં જેણે જનરલ ડાયરને બધી માહિતી આપવાનું કામ કર્યું હતું તો આ હતી જલિયાવાલા બાગ હત્યાકાંડની માહિતી આગળ વાત કરીએ ખિલાફત આંદોલન વર્ષ વર્ષનીસો ઓગણીસમાં હવે થાય છે એવું કે પ્રથમ વિશ્વયુદ્ધ ઓગણીસો ચૌદ થી ઓગણીસો સુધી ચાલે છે તે મુજબ તુર્કીએ બ્રિટનની વિરુદ્ધ જર્મનીના પક્ષમાં રહે છે એટલે કે તુર્કી જર્મની અને ઓસ્ટ્રેલિયા જેવા દેશ એક પક્ષમાં રહે છે અને એક પક્ષમાં બ્રિટનને રહે છે જેના કારણે બ્રિટિશરોની જીત થાય એટલે શું કરવાના તુર્કી ઉપર પોતાનું શાસન તો ચલાવવાના હતા અને તુર્કી ઉપર એક ધાર્મિક શાસન ચાલતું હતું જેનું નામ હતું ખલીફા ધાર્મિક મુસ્લિમ શાસક હતો તેનું નામ હતું ખલીફા હવે તુર્કી ઉપર આ જે બ્રિટિશરો છે એ પોતે શાસન કરવાના એટલા માટે બ્રિટિશરો જે ખલીફા હતો પોતાનો ધાર્મિક ગુરુ તેને પદભ્રષ્ટ કરી દીધો તેને પદમાંથી કાઢી લીધો એટલે મુસ્લિમ લોકોનું અપમાન થયું કહેવાય મુસ્લિમ શાસકનું અપમાન થયું કહેવાય અને મુસ્લિમ શાસકનું અપમાન થાય તો મુસ્લિમ તો આખા વિશ્વમાં છે તેમાંથી આખા વિશ્વમાંથી ભારતમાં પણ મુસ્લિમ છે એટલે ભારતના લોકો તેની વિરુદ્ધમાં તેનો વિરોધ તો કરવાના જ હતા તો તેના કારણે વર્ષ ઓગણીસો ઓગણીસમાં ભારતમાં એક આંદોલન થયું તેનું નામ પાયું ખિલાફત આંદોલન જો ખિલાફતમાં કઈ ખલીફા જેવો શબ્દ રહેલો છે ખિલાફત સળવ તુર્કીમાં ખિલાફતના સમર્થનમાં બ્રિટન બ્રિટિશ વિરુદ્ધનું આંદોલન હતું કારણ કે બ્રિટિશરો ભારતમાં જ હતા તો તેના માટે તે બ્રિટિશરોનો વિરોધ કરતા હતા કોના પક્ષમાં રહીને કે તુર્કીના જે ખલીફા હતા તેનું હિતને ધ્યાનમાં રાખીને સત્તર ઓક્ટોમ્બર ઓગણીસો ઓગણીસના દિવસે ખિલાફત દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો ખિલાફત દિવસ તરીકે કયા દિવસને ઉજવાય તો કે સત્તર ઓક્ટોમ્બર ઓગણીસો ઓગણીસ ભારતમાં ખિલાફત સળવાની શરૂઆત શોકત અલી અને મોહમ્મદ અલીએ કરી હતી બરાબર જે અલી બંધુના નામે ઓળખાય છે કોણે કરી શોકત અલી અને મોહમ્મદ અલી આગળ વાત કરીએ અસહકાર આંદોલન અસહકાર એટલે કે અંગ્રેજ સરકારને સહકાર આપવાનો કરી દઈએ બંધ ગાંધીજી એવું માનતા હતા કે અંગ્રેજ સરકાર એ ભારત ઉપર શાસન કરે છે તો તેની પાછળ અગત્યનું કારણ એ છે કે આપણે તેને સહકાર પૂરો પાડીએ છીએ જો આપણે તેને સહકાર પૂરો પાડવાનું બંધ કરી દઈએ તો અંગ્રેજ સરકાર એ વધુ સમય માટે શાસન કરી શકશે નહીં એટલા માટે અસહકાર આંદોલન એક શરૂ કરાયું જે પહેલી ઓગસ્ટ ઓગણીસો વીસના રોજ મહાત્મા ગાંધીના નેતૃત્વમાં શરૂઆત થઈ હતી તો આપણે તારીખ પણ યાદ રાખીશું ક્યારે પહેલી ઓગસ્ટ ઓગણીસો ને વીસ તે દિવસે બાળ ગંગાધર ટિલકનું અવસાન થયું તો પહેલી ઓગસ્ટના રોજ બાળ ગંગાધર તિલકનું અવસાન થયું તો તેના નામ ઉપરથી એક તિલક ફંડનું એક તિલક ફંડનું આયોજન કરવામાં આવ્યું જે મુજબ ભારતના ઘણા લોકોએ તેમાં પોતાના યોગદાન મુજબ ફંડ આપ્યું હતું અને તેમાં ઘણા ધનરાશિ ભેગી થઈ હતી જેનો ઉપયોગ આપણે જે અસહકાર આંદોલન હતો તેમાં કરાયો હતો અસહકાર આંદોલનના ઉદ્દેશની વાત કરીએ તો સરકારી શાળા કોલેજ કચેરી અને ધારાસભાઓ અને વિદેશી વસ્તુનો બહિષ્કાર કરી બ્રિટિશ સરકાર સામે વિરોધ કરવો હવે ભાઈ બ્રિટિશ સરકાર દ્વારા બનાવેલી કોઈ સંસ્થા હોય તેના દ્વારા બનાવેલી કોઈ વસ્તુ હોય તો તે દરેક વસ્તુનો બહિષ્કાર કરવાનો એટલે કે તે વસ્તુનો ઉપયોગ કરશું નહીં અને આપણું જે પોતાની વસ્તુ બનાવેલી હોય તેનો આપણે ઉપયોગ કરશું તો આવી રીતના ચાલતું હતું અસહકાર આંદોલન હવે ધીમે ધીમે અસહકાર આંદોલન વ્યવસ્થિત રીતે ચાલતું હતું અને તેની વચ્ચે એક ઘટના બને છે ચોરાછોરી કાંડ ચાર ફેબ્રુઆરી ઓગણીસો ને બાવીસના રોજ હવે આ આ ઘટનામાં બને છે એવું કે અસહકાર આંદોલન આખા ભારત દેશમાં ચાલી રહ્યું હતું તે મુજબ લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા હતા ત્યારે એક જગ્યાએ વિરોધ થતો હતો તો પોલીસ તેને રોકવા માટે તેની ઉપર લોકો ઉપર લોકોની જે સભા હતી તેના પર લાઠીચાર્જ કરાયો એટલે લોકો પોતે ઉશ્કેરાવા તો લોકો પોતે ઉશ્કેરાયા અને પોલીસ પર હુમલો કરવાની શરૂઆત કરી એટલે પોલીસ ભાગી ગયા પોલીસ સ્ટેશનમાં તો પોલીસ સ્ટેશનમાં ભાગી ગયા એટલે લોકોએ બહારથી કરી દીધો લોક મારી દીધો અને પોલીસ સ્ટેશન લગાવી દીધી આગ તો પોલીસ સ્ટેશને લગાવી દીધી આગ એટલે તેના કારણે જે પોલીસ સ્ટેશનમાં રહેલા બાવીસ પોલીસ કર્મી હતો તે થઈ ગયા શહીદ એટલે તેના કારણે આ કાંડ બન્યું હતું જેને આપણે કાંડનું નામ આપ્યું છે લોકો ગુસ્સે ભરાયા અને ગોરખપુર ચોરાચોરી પોલીસ સ્ટેશનમાં આગ લગાવી દીધી જેમાં પોલીસ શહીદ થયા હતા વર્ષ ઓગણીસો બાવીસમાં થઈ હતી એટલા માટે પોલીસ કર્મી એવી રીતના યાદ રાખીશું અગિયાર ફેબ્રુઆરી ઓગણીસો બાવીસના રોજ કોંગ્રેસની બારડોલી ખાતે કાર્યકારી બેઠકમાં આંદોલનને મોફૂક રાખવાની જાહેરાત કરી હવે ચોરાચોરી કાંડમાં બાવીસ પોલીસવાળા શહીદ થયા એટલે બની ગઈ હિંસા અને ગાંધીજીએ શરૂઆતમાં અસહકાર આંદોલનમાં કીધું હતું કે ભાઈ આપણે અસહકાર આંદોલન કરીશું પણ કોઈ પ્રકારની આપણે હિંસા કરીશું નહીં એટલે આ હિંસા થઈ ગઈ એટલા માટે ગાંધીજીને તે ગમ્યું નહીં એટલે ગાંધીજીએ અસહકાર આંદોલન કરી દીધું બંધ જેના કારણે ઘણા નેતાએ તેનો વિરોધ પણ કર્યો હતો તો આંદોલન ક્યારે બંધ કરાયું તો કે અગિયાર ફેબ્રુઆરી ઓગણીસો બાવીસમાં રોજ કોંગ્રેસની કાર્યકારી બેઠક બોલાવાય બારડોલીમાં બરાબર બાકી સામાન્ય રીતે કોંગ્રેસની દર વર્ષે બેઠક બોલાવે જે વર્ષના અંતિમ સમય એટલે કે ડિસેમ્બર મહિનાની આજુબાજુ બોલાવી હતી પરંતુ આ જે અસહકાર આંદોલન હતું તેને બંધ કરવા માટે સ્પેશિયલ એક બેઠક બોલાવી બારડોલી ખાતે આગળ વાત કરીએ સવિનય કાનૂની ભંગ આંદોલન સવિનય કાનૂની ભંગ આંદોલનની શરૂઆત કરતા પહેલાં ફરી એકવાર સરકાર સામે મધ્યસ્થ કરવા લોર્ડ ઇરવીન સામે એકત્રીસ જાન્યુઆરી ઓગણીસો ને એકત્રીસના રોજ ગાંધીજીની અગિયાર મુદ્દાની જે માંગ હતી એ રજૂઆત કરી હવે ગાંધીજી કરવાનાથી શરૂઆત સવિનય કાનૂની ભંગ એટલે કે બધા કાનૂનનો ભંગ તેની પહેલાં ગાંધીજીને વિચાર આવે કે જે લોડ ઇરવીન છે તેની સામે આપણે અગિયાર મુદ્દાની રજૂઆત કરીએ જો તે અગિયાર મુદ્દા સ્વીકારી લે તો આપણે કોઈ પ્રોબ્લેમ નથી એટલે એકત્રીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસના રોજ આ મુદ્દા ગાંધીજી લોર્ડ ઇરવિન સામે રાખે છે બરાબર આપણે જે લોર્ડ ઇરવિન કરારની વાત કરીએ તેની વાત કરતા નથી બરાબર આ અગિયાર તેની પહેલાંની વાત છે જે ગાંધીજી અગિયાર મુદ્દા રજૂ કરે છે પણ લોર્ડ લોડ ઇરવિન તેનો સ્વીકાર કરતા નથી અને પરિણામ સ્વરૂપે નામંજૂર આવે છે જેના કારણે ગાંધીજી સવિનય કાનૂની આંદોલન છે એ શરૂઆત કરી છે અને આ આંદોલનની શરૂઆત છ એપ્રિલ ઓગણીસો ને ત્રીસના રોજ થાય છે તારીખ છ એપ્રિલ ઓગણીસોને

પહેલી ઓગણીસો ત્રીસ બીજું ઓગણીસો એકત્રીસ અને બીજી ત્રીજું ઓગણીસો બત્રીસ તો ત્રણેય ગોળમેજી પરિષદ લંડનમાં યોજાઈ હતી અને ભીમરામ આંબેડકર ત્રણેય રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો તો ત્રણેય ગોળમેજી પરિષદ ક્યાં યોજાઈ તો કે લંડનમાં ત્રણેય ગોળમેજી પરિષદમાં ભાગ લેનાર ભારતીય વ્યક્તિ કોણ તો કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર તેમાં આપણે પ્રથમ ગોળમેજી પરિષદની વાત કરીએ તો બાર નવેમ્બર ઓગણીસો ત્રીસથી ઓગણીસ જાન્યુઆરી ઓગણીસો એકત્રીસ દરમિયાન લંડનમાં સેન્ટ જેમ્સ પેલેસમાં કઈ જગ્યાએ સેન્ટ જેમ્સ પેલેસમાં તે સમયે વડાપ્રધાન રેમ રેમ્સે મેગડોનાલ્ડની અધ્યક્ષતામાં પરિષદ બોલાવાઈ હતી તારીખ આપણે યાદ રાખવાની જરૂર નથી પરંતુ વર્ષ આપણે યાદ રાખીશું ઓગણીસો ને ત્રીસ તે સમયે બ્રિટનના વડાપ્રધાન કોણ હતા તો કે રેમસે મેકડોનાલ્ડ એ પણ આપણે યાદ રાખીશું જેમાં કોંગ્રેસે ભાગ લીધો ન હતો બીજી ગોળમેજી પરિષદ કોંગ્રેસના એકમાત્ર પ્રતિનિધિ તરીકે ગાંધીજીએ ભાગ લીધો હતો જે ત્રણ ગોળમેજી પરિષદ ભરાઈ હતી તેમાં પ્રથમ કોંગ્રેસે ભાગ ન લીધો બીજી ગોળમેજી પરિષદમાં કોંગ્રેસે ભાગ લીધો અને કોંગ્રેસના પ્રતિનિધિત્વ તરીકે ગાંધીજી ગયા હતા અને ત્રીજી ગોળ મેજી મેજી પરિષદમાં કોંગ્રેસે ભાગ લીધો ન હતો તો કોંગ્રેસના પ્રતિનિધિત્વ તરીકે ગાંધીજી ગયા હતા તો ગાંધીજી ભારતથી બ્રિટન ગયા હતા તો કયા જહાજમાં ગયા હતા તો કે એસ એસ રાજપૂતના નામના જહાજમાં ગયા હતા તે પણ આપણે ઘણી વાર એક્ઝામ પૂછેલું તો યાદ રાખીશું કે ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં ગયા હતા પોતાના વસ્ત્રોમાં બરાબર થોડાક ટૂંકા વસ્ત્રો તો પહેરતા જ હતા તો ગાંધીજી એ વસ્ત્રોમાં ગયા હતા અને ત્યાંનો વિલ્ટન ચર્ચિલે ગાંધીજીને અર્ધનગ્ન ફકીર કહ્યા હતા તો તે પણ આપણે યાદ રાખીશું ત્રીજી ગોળ પરિષદ સત્તરમી નવેમ્બર થી 26 ડિસેમ્બર ઓગણીસો દરમિયાન જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભાગ લીધો ન હતો માત્ર એકમાં માસ કોંગ્રેસે ભાગ લીધો હતો બીજી ગોળમેજી પરિષદ વર્ષ ઓગણીસો એકત્રીસમાં આગળ વાત કરીએ માઉન્ટ બેટન યોજના ત્રણ જૂન ઓગણીસો સુડતાલીસમાં તે સમયના વાયસરોએ માઉન્ટ બેટન ના ભારતના ભાગલાની યોજના કરી હતી બરાબર તારીખ યાદ રાખીશું ત્રણ જૂન ઓગણીસો સુડતાલીસ જેને ત્રણ જૂનની યોજના પણ કહી શકાય છે કોણ માઉન્ટ બેટન દ્વારા તે તેની યોજના મુજબ ભારતના બે ભાગલા પડવા હતા એક ભાગલો પડશે પાકિસ્તાન અને એક ભાગલો પડશે ભારત તો પાકિસ્તાન પંદ ચૌદ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ આઝાદ થયું અને ભારત પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ હવે ક્યારેય બંને અલગ અલગ આઝાદ થયું હોતું નહીં બંને એક સમયે અને એક દિવસે જ આઝાદ થયા હતા સમય કારણે પાકિસ્તાને એક દિવસ અગાઉ કહેવાય એટલે પાકિસ્તાને ચૌદ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ અને ભારતે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ આઝાદ થયું હોય એવી રીતે આપણે ગણતરી કરીએ છીએ તો આ હતી અગત્યની જે ઘટનાઓ બની હતી ઇતિહાસની જે એક્ઝામનો પોઈન્ટ ઓફ ઘણી અગત્યની કહી શકાય તેની આપણે વાત કરી તો ફરી પાછા એક નવા ટોપિક સાથે મળીએ ત્યાં સુધી જય હિન્દ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી શકો છો આભાર